નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ છ નો કાર્ય ઉર્જા અને પાવરનો છે એની ચર્ચા કરવાના છીએ આ પાવર શું છે એની માહિતી મેળવી એના પરનું એક ઉદાહરણ જે છે ઉદાહરણ અગિયાર એ જોઈશું અને ત્યારબાદ એક ઉદાહરણ બીજું જે છે સંઘાત પરનું એનો અભ્યાસ કરવાના છીએ પાવર જે છે એ હકીકતમાં વ્યવહારમાં સૌથી વધુ ઉપયોગી ઉપયોગમાં આવતી એવી ભૌતિક રાશિ છે કાર્ય અને ઉર્જા જે છે એનું જે વ્યવહારિક સ્વરૂપ કહીએ તો એ પાવર છે એટલે નાનકડો એવો ટોપિક છે પણ એના ઉપયોગો છે એ ઘણા બધા છે વ્યવહારિક ઉપયોગો પણ છે અને એમસીક્યુ પણ આના પરના પૂછાય છે તો તમે ટાઇટલ આપો પાવર ટાઇટલ આપો પાવર તો આપણે અત્યાર સુધીની જે ચર્ચાઓ કરી એમાં મુખ્યત્વે કાર્ય અને ઉર્જા અને ઉર્જાના ફેરફારો સ્થિતિ અને ગતિ ઉર્જાના એના વિશે જ મોટા ભાગની ચર્ચા કરી હતી પણ એમાં કેટલા સમય સુધી કાર્ય કરવું એ પણ અગત્યનું થઈ પડે છે કેમ કે આપણે જ્યારે કાર્યની વાત કરીએ કે કોઈ એક પદાર્થ પર બળ લાગ્યું અને એ બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર થયું તો કાર્ય થયું પણ એ કાર્ય કેટલા સમય સુધી થાય છે એ પણ એટલું જ અગત્યનું છે એટલે સમય નામની રાશિને આપણે કાર્ય અને ઉર્જા સાથે સાંકળવી જોઈએ અને એ કરવાથી જે મળે એને આપણે કહીએ છીએ તો સૌ પ્રથમ એની વ્યાખ્યા લખી નાખો તો પાવર એને આપણે કહીએ છીએ કાર્ય કરવાના સમય દર ને કાર્ય કરવાના સમય દર ને પાવર સોરી પાવર પાવરનું બીજું નામ છે કાર્ય ત્વરા જે હવે બહુ રેરલી વપરાય છે પણ એ પણ એક નામ છે આપણે એને પાવર જ કહીશું પાવર કહે છે આ ટેક્સ બુકમાં આપી છે સ્ટાન્ડર્ડ ડેફિનેશન તમે લગભગ અગિયારમાં ધોરણ સોરી નવમાં ધોરણમાં પણ આ જ વ્યાખ્યા ભણીને આવ્યા છો અથવા બીજી વ્યાખ્યા પણ આપણે બોલીએ છીએ જે પ્રમાણે આપણે અત્યાર સુધીની વ્યાખ્યાઓ યાદ રાખી છે એ મુજબ એકમ સમયમાં એકમ સમયમાં થતા કાર્યને એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે એટલે કાર્ય ભાગ્યા સમય એમાં આપણે આપણે જો બોલવું હોય તો બોલીએ છીએ એકમ સમયમાં થતું કાર્ય તો એની આપણે નાનકડી એવી ચર્ચા કરી અને એક પાવરનું સૂત્ર છે એ મેળવવું છે તો એ આપણે જોઈએ તો ધારો કે એટલે આમ પાવરની વ્યાખ્યા પરથી પહેલા આપણે એનું સૂત્ર જોઈ લઈએ પાવરની વ્યાખ્યા પરથી સોરી પાવર પી બરાબર ડબલ્યુ ના છેદમાં ટી પાવર જે છે એને આપણે કહીએ છીએ W ના છેદમાં T અથવા તો એમ ન લખવું હોય તો આમેય લખાય કાર્ય કરવાનો સમય દર એટલે ડી ડબલ્યુ બાય ડીટી ટૂંકમાં ભૌતિક રાશિની દ્રષ્ટિએ જોઈએ તો અંશમાં કાર્ય આવશે અને છેદમાં સમય આવશે જો તત્કાલીન પાવર આપણે જોઈતો હોય તો કાર્ય કરવાના સમય દર લેવો પડે અને જો તમને ફક્ત કાર્ય અને સમય આપ્યો હોય સરેરાશ માટે તો તમારે ડબલ્યુ ના છેદમાં ટી અથવા તો ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી કરી અને પાવર મેળવવાનો થાય તો આ બંને ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન પાવર માટેના કાર્યનું જો ઉર્જામાં રૂપાંતરણ થતું હોય એવા પણ આપણે સ્વાધ્યાયમાં અમુક દાખલાઓ જોશું તો એ વખતે ત્યાં ઉર્જા કાર્ય બદલે આપણે વાપરશું હવે આના પરથી કાર્યનો એકમ તો કાર્ય સોરી પાવરનો એકમ તો કાર્યનો એકમ ઝૂલ છે અને સમયનો એકમ સેકન્ડ છે તો આનો એકમ થાય ઝૂલ પ્રતિ સેકન્ડ જેને આપણે કહીએ છીએ વોટ ડબલ્યુ એટલે કાર્યનો એકબલ્યુ બરાબર વન ઝૂલ પ્રતિ સેકન્ડ એવું થશે તો આ કાર્ય અને સોરી પાવર અને પાવર વિશેની સમજૂતી હવે આપણે પાવર માટેનું એક નાનકડું એવું

સ્થાનાંતર કરે છે કરે છે તો તો બળ બળ વડે ડબલ્યુ બરાબર એફ ડોટ ડેલ્ટા આર તમે ડેલ્ટા ની બદલે ડીઆર લખો તો વાંધો નહીં આ થોડુંક વધારે સમજાય એટલા માટે મેં ડેલ્ટા આર લખ્યું છે તો બળની અસર હેઠળ આ કાર્ય જો ડેલ્ટા ટી સમય સુધી સમયગાળા સુધી થતું હોય સુધી

ડોટ હવે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી આપણે ભણી ગયા છીએ એવરેજ ઓફ વેગ થશે કારણ કે ડેલ્ટા ડેલ્ટા ટી બરાબર સરેરાશ સરેરાશ વેગ એને આપણે દર્શાવીએ છીએ એવરેજ ઓફ વી થી ત્યાર એવરેજ ઓફ પી બરાબર એફ ડોટ એવરેજ ઓફ વી અને અથવા તો અથવા તો આમ નો લખવું હોય તો તત્કાલીન માટેનું સૂત્ર વધુ સહેલું પડશે સોરી એટલે બળ વેગ નો ડોટ ગુણાકાર એ આપણને પાવર આપે છે અને આપણે કહીશું સમીકરણ નંબર એક તો આ જે છે એ અગત્યનું સમીકરણ આ આપણે ભવિષ્યમાં તમે જેટલા પણ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો ભણશો અમુક છે એ વિદ્યુતની ઉર્જા છે અમુક જે છે એ ચુંબકીય ઉર્જા છે વિદ્યુત ચુંબકીય ઉર્જા છે એમાં જે પાવર હોય એ વિદ્યુત પાવર પછી આ જે છે આને યાંત્રિક પાવર કહેવાય આપણે ભણી ગયા છીએ એને યાંત્રિક પાવર કહેવાય કેમ કે એમાં યાંત્રિક રાશિઓ આવે છે એફ જે છે બળ અને વેગ વી એ બંને યાંત્રિક રાશિઓ છે એટલે આપણે આ પાવરને યાંત્રિક પાવર એવું કહેશું પણ તમારે ધારો કે વિદ્યુત પાવર હોય તમે દસમા ધોરણમાં સમીકરણ સરસ ભણી ગયા છો P VI એટલે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર એ પણ તમને પાવર આપે તો એ પાવર જે છે એને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ તો એ પાવર અને યાંત્રિક પાવરની સરખામણીના દાખલાઓ છે પછી ધારો કે તમે પદાર્થ ને એ ચૂંચાઈ અમુક સમય સુધી લઈ જાવ તો એ સ્થિતિ ઉર્જાનો પાવર થયો એ અને યાંત્રિક પાવર એની સરખામણીના પણ દાખલાઓ છે એટલે આ એક એવું સૂત્ર છે કે જે તમને એમસી ક્યુ સોલ્વ કરવામાં કે દાખલાઓ ગણવામાં વધુ ઉપયોગી નીવડશે તમે બાકીના સૂત્રો તો જાણો જ છો આજે એક નવું સૂત્ર તમે પાવર માટેનું ભણી ગયા એ છે એફ ડોટ વી અથવા તો એફ cos કોસ્થિટા એ તમને પાવર આપશે તો આ જે છે એ પાવરનું સૂત્ર હતું હવે આપણે એક નાનકડો એવો ટોપિક જોઈ જઈએ પાવરના એકમો વિશેનો કેમ કે આ બધું એમસીક્યુમાં બહુ પૂછાય છે તો સોરી પાવરના એકમો પાવરના એકમો એ આપણે જોઈ જઈએ હવે પાવરના જુદા જુદા એકમો જો જોઈએ તો પાવરનો પાવરનો એસઆઈ એકમ SI એકમ એ વોટ છે પાવરનો SI એકમ જે છે એ વોટ છે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ વોટ એ વોટ એ પ્રમાણમાં નાનો એકમ છે નાનો એકમ છે આથી થી આપણે પાવરના મોટા એકમો વાપરીએ છીએ પાવરના વ્યવહારિક એકમો પાવરના વ્યવહારિક એકમો એ છે કિલો વોટ વન કિલો વોટ એટલે કે ટેન રેસ ટુ થ્રી વોટ અને વન વોટ ટેન રેસ ટુ

બીજો એક ઇન્ડસ્ટ્રીયલ એકમ છે કે જે હજુ પણ વપરાય છે તમે જો એવું સાંભળ્યું હોય કે કેટલા હોર્સ પાવર નું એન્જિન છે કેટલા હોર્સ પાવર નું મશીન આપણે નાખવાનું છે ફેક્ટરીમાં તો એ પણ પાવરનો એક બ્રિટિશ યુનિટ સિસ્ટમ જે આવતી એફપીએસ ફૂટ પાઉન્ડ અને સેકન્ડ એમાં પાવરનો એકમ એ લોકો હોર્સ પાવર લેતા અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે યુરોપમાં થયું તો એના મેન્યુઅલ્સ જે બનેલા છે એના મશીનરી એના બીબા જે બનેલા છે એ બધા એવી રીતે તૈયાર થયા છે કે એનું કન્વર્ઝન હજી સુધી આપણે સામાન્ય એકમમાં નથી કર્યું તો એના માટે એન્જિનના ખાસ તો ઇક્વિપમેન્ટ વાપરવા માટે આપણે પાવરનો એકમ હોર્સ પાવર વાપરીએ છીએ તો બીજું આપણે અહીંયા આમ લખીએ કે પાવરનો બીજો એક વ્યવહારિક એકમ વ્યવહારિક એકમ પાવર છે એનો સંકેત છે અને છે અને એનું કન્વર્ઝન જોઈ લઈએ તો એ છે એક હોર્સ પાવર બરાબર સાતસો છેતાલીસ વોટ આ યાદ રાખજો એક હોર્સ પાવર

व्यावहारिक एकम ऊर्जा नो व्यवहारिक एकम ये छे किलो वोट कल्ला किलोवाट कलाक के डबल्यू एच किलोवाट कलाक छे तो एक किलोवाट कलाक एक किलोवाट कलाक बराबर एक किलोवाट इतने टेन रेस टू थ्री વોટ એટલે જુલ પ્રતિ સેકન્ડ into એક કલાક એટલે છત્રીસો સેકન્ડ આવું થયું તો આને આપણે જો combine કરીએ તો three point six ten raise to six જુલ અથવા તો છત્રીસ લાખ જુલ આ બહુ પ્રશ્ન પૂછાતો કદાચ lower standard માં વધુ ફેમસ છે નવમા ધોરણમાં કે one kilowatt અવર બરાબર કેટલા જુલ તો આ એનો આન્સર છે એક કિલો વોટ કલાક બરાબર છત્રીસ લાખ જૂલ પણ યાદ રાખજો એ કલાક છે એટલે આ એકમ નથી અને આજે તમે જુઓ છો વન કિલો વોટ કલાક બરાબર એક યુનિટ એટલે જ્યારે આપણે વન કિલો વોટ કલાક ઉર્જાનો વપરાશ કરીએ આપણા ઘરમાં ત્યારે આપણે એક યુનિટ જેટલી વીજળીનો વપરાશ કર્યો એમ કહેવાય અને એના આધારે બિલ આપણા હોય એ આવે છે એટલે તમે યુનિટના ભાવ હોય છે એ ઘર માટે અલગ હોય પછી કમર્શિયલ હોય એટલે કે દુકાન હોય એના માટે અલગ હોય ખેતી માટેના યુનિટના બિલ વીજળી દરો અલગ અલગ હોય હવે તમે જો તમારું ઇલેક્ટ્રિસિટી બિલ જુઓ આવતા મહિનાનું તો એની પાછળ એ કેટલા એ કેટલો ચાર્જ લાગે એ અને એની સાથે ટેક્સ કેટલો લાગે એ બધું એમાં લખેલું હશે તો એક કિલો ઉર્જાનો વપરાશ કરો ત્યારે એક યુનિટ જેટલું બિલ આવે એક યુનિટનો ભાવ ધારો કે દસ રૂપિયા છે તો તમે છત્રીસ લાખ જૂલ ઉર્જાનો ખર્ચ કરો સરકાર પાસેથી ત્યારે એ તમને દસ રૂપિયા જે છે એનો ચાર્જ લગાડે છે તો આ એટલા માટે યુનિટ અને કિલો વોટ કલાક બહુ વ્યવહારિક છે એટલે એના એમસીક્યુ છે એ પૂછાય છે તો આટલું જે છે એ આપણે પાવરમાં જોવાનું છે એકસો અઠ્યાવીસ નંબરના પેજ પર સિક્સ પોઇન્ટ વન વન ટોપિક શક્તિ પાવર એ આપેલું છે એ તમે આખો જોઈ જજો એ સંપૂર્ણ કરવાનો છે એનો એકમ પારિમાણિક સૂત્ર બીજા એકમો અને પાવરનું એકમાત્ર સૂત્ર જે આપણે જોયું એફ ડોટ વી વાળો તો આટલું કરી નાખજો હમણાં આપણે ઉદાહરણ સિક્સ પોઈન્ટ વન વન કરીએ છીએ થેન્ક યુ વેરી મચ